अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आजे तारीख 18/6/2021 शुक्रवार, ऑनलाइन शैक्षणिक कार्य वर्ष 2021-22 धोरण 6 विषय गणित, एमां ब्रिज कोष। विद्यार्थी मित्रों, ब्रिज कोषमां अगाउ आपणे घणा बधा दाखला शीखी गया, संख्या परिचय, सरवाळा, बादबाकी, गुणाकार, भागाकार। आजे आपणे ब्रिज कोषमां केटलाक नवा दाखला फरीथी शीखीशुं। दरेक विद्यार्थिनीओए विडियोमां समजावेला दाखला ध्यानथी जोवा, समजवा अने गणितनी नोटमां लखवाना रहेशे। दाखलो नंबर 1, विस्तार परथी संख्या बनावो। विद्यार्थी मित्रों, गईकालना वीडियो में आपणे संख्याओनो विस्तार करवानुं शीखी गया। हवे अहीं संख्याओनो विस्तार आप्यो छे, तेना परथी आपणे संख्या बनावानी छे, बराबर। चलो, पहली संख्या छे 4×1000 + 5×100 + 8×10 + 3×1, बराबर। हवे अहीं संख्यानो विस्तार कर्यो छे, हज़ारना स्थान की शुरुआत करी से 4×1000 એટલે ગુણાકાર કરે 4000 આવે, એટલે હજારના સ્થાનમાં આવશે 4। પછી છે 5×100 એટલે કે 500, એટલે 100ના સ્થાનમાં આવશે 5। પછી 8×10 એટલે 80 એટલે કે 8 દશક, એટલે દશકના સ્થાનમાં આવશે 8। અને 3×1 = 3, તો એ એકમના સ્થાનમાં આવશે 3। તો વિસ્તાર પરથી સંખ્યા બનાવીએ તો સંખ્યા બનશે 4583, બરાબર। ચલો, બીજી સંખ્યા એમાં છે 6×10000 + 2×1000 + 6×100 + 9×10 + 0×1, બરાબર। ચલો, 6×10000 એટલે કે 10000, 6×10000, 10000ને 6 વડે ગુણીએ તો 60000 થાય। 60000 એટલે કે 10000ના સ્થાનમાં આવશે 6। પછી 2×1000 એટલે 2000, એટલે 1000ના સ્થાનમાં આવશે 2। પછી છે 6×100 એટલે કે 600, એટલે 100ના સ્થાનમાં આવશે 6। પછી છે 9×10, 9×10 10 નવામ 90 એટલે 9 દશક, 9 દશક એટલે દશકના સ્થાનમાં આવશે 9। અને 0×1, કોઈપણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા 0 આવે, એટલે એકમના સ્થાનમાં આવશે 0। એટલે આમ આ વિસ્તાર પરથી સંખ્યા બનશે 62690, બરાબર। ચલો, ત્રીજી સંખ્યા એમાં 7×1,00,000 + 3×10,000 + 1×1000 + 4×100 + 5×1, બરાબર। ચલો, હવે 7×1,00,000 એટલે કે 7 લાખ થશે, એટલે લાખના સ્થાનમાં આવશે 7। પછી 3×10,000 એટલે કે 30000, એટલે 10000ના સ્થાનમાં આવશે 3। પછી છે 1×1000 એટલે કે 1000, એટલે 1000ના સ્થાનમાં આવશે 1। પછી છે 4×100 એટલે 400, તો 100ના સ્થાનમાં આવશે 4। પછી 8×10 એટલે 80 એટલે 8 દશક, 8 દશક એટલે દશકના સ્થાનમાં આવશે 8। અને 5×1 એટલે કે 5×1 = 5, તો એકમના સ્થાનમાં આવશે 5। આમ આ વિસ્તાર પરથી સંખ્યા બનશે 7,31,485। કઈ સંખ્યા બનશે? 7,31,485, બરાબર। ચલો, આગળ દાખલો નંબર 2, આપેલી સંખ્યાઓને અંકમાં લખો, બરાબર। આ પણ અગાઉ આપણે શીખી ગયા છીએ, ફરીથી આપણે રિપીટ કરીએ છીએ કે આપેલી સંખ્યાઓને અંકમાં લખો, શબ્દમાંથી અંકમાં લખો। પહેલી સંખ્યા છે 34,819। 34,000 આપણે જેવું બોલીએ છીએ, જેવી સંખ્યા વાંચીએ છીએ તે પ્રમાણે લખતા જવાનું। 34,000 એટલે કે તગડ ચગડ 34, એટલે કે 1000ના સ્થાનમાં 4, 10000ના સ્થાનમાં 3, એટલે કે બંને ભેગા મળીને થયા 34,000। પછી 800 એટલે 100ના સ્થાનમાં 8, અને 19 એટલે એકમ અને દશક ભેગા મળીને થશે 19, એટલે 34,819, બરાબર। ચલો, એના પછી 52,409,
52 હજાર એટલે કે 1000 અને 10000 મળીને થશે 52, બરાબર? એટલે પાછળ બગડ 52 લખ્યા. પછી શું છે, 409, 400 એટલે 100ના સ્થાનમાં 4, અને પછી છે 9. હવે જુઓ, 100ના સ્થાનમાં 4 ને પછી તમે ડાયરેક્ટ 9 લખી દો તો સંખ્યા ખોટી પડશે, કારણ કે 9 એ એકમના સ્થાનમાં આવશે, અહીં દશકના સ્થાનની સંખ્યા નથી, એટલે 9ની આગળ પહેલાં આપણે શૂન્ય મૂકવું પડે. 52409 તો 52, પછી 100ના સ્થાનમાં 4, દશકનું સ્થાન ખાલી છે તો 0, અને એકમના સ્થાનમાં 9 લખાશે, બરાબર? ચલો ત્રીજી સંખ્યા, 715247, 715247 એટલે 700000 એટલે લાખના સ્થાનમાં 7, પછી છે 15000 એટલે 10000 અને 1000 મળીને થશે ભેગી 15, એટલે 7 પછી આવશે 15, પછી છે 200 એટલે 100ના સ્થાનમાં 2, અને 47 એટલે એકમ અને દશક ભેગા મળીને થશે 47, ચોગળ સાતળ 47, એટલે 715247. ચલો એના પછી 904172, 904000, 900000 એટલે લાખના ખાનામાં આવશે 9, પછી છે ફક્ત 4000 એટલે 1000ના સ્થાનમાં 4 આવશે, તો લાખ અને 1000ની વચ્ચે જે 10000નું સ્થાન આવે છે એ 10000નું સ્થાન ખાલી રહેશે, તેથી 9 પછી પહેલાં 10000ના સ્થાનમાં આપણે શૂન્ય મૂકીશું, પછી 1000ના સ્થાનમાં 4 મૂકીશું એટલે 4000 થશે, પછી છે 100 એટલે 100ના સ્થાનમાં 1, પછી છે 72 એટલે એકમ અને દશક ભેગા મળી થશે 72, બરાબર? વિદ્યાર્થી મિત્રો, જ્યારે શબ્દમાંથી સંખ્યા અંકમાં લખો ત્યારે એ ખાસ ધ્યાન રાખો કે કયા સ્થાનની સંખ્યા આપેલી નથી. જે સ્થાનની સંખ્યા આપેલી ન હોય, જે સ્થાન ખાલી રહેતું હોય, ત્યાં આપણે શૂન્ય મૂકવું પડે, બરાબર? ચલો દાખલો નંબર 3, આપેલી સંખ્યાની શબ્દમાં લખો. સંખ્યાઓને શબ્દમાં લખવાની છે, અંકમાં આપણે લખતા શીખી ગયા, અહીં સંખ્યા અંકમાં આપેલી છે તેને શબ્દમાં લખવાની. ચલો પહેલી સંખ્યા વાંચીએ અને સ્થાન જોઈએ, તો એકમ, દશક, 100, 1000 અને 10000, 10000ના સ્થાન સુધીની સંખ્યા છે એટલે પહેલી બે સંખ્યા ભેગી વંચાશે અને લખાશે, બરાબર? તો કેવી રીતે લખાશે, 65920, આપણે જેવું બોલીએ છીએ તેવું તેને શબ્દમાં લખવાનું, 65920, કારણ કે અહીંયા 100ના સ્થાનમાં 9 છે, બરાબર? ચલો પછી ગણ સ્થાન, એકમ, દશક, 100, 1000, 10000 અને લાખ, આ સંખ્યા લાખ સુધીની છે એટલે થશે 724331. શું લખાશે, 724331. ચલો અહીં પણ તમે જોઈ શકો છો, એકમ, દશક, 100, 1000, 10000 અને લાખ, લાખ સુધીની સંખ્યા છે, લાખના સ્થાનમાં છે 2, પછી એના પછી 2 શૂન્ય છે એટલે કે 1000 અને 10000નું સ્થાન ખાલી છે એટલે સંખ્યા નથી, પછી છે 456, બરાબર? 100ના સ્થાનમાં 4 છે તો 456, તો લખાશે 2,456. શું લખાય, 2,456. ચલો એના પછી તમે જુઓ તો અહીં એકમ, દશક, 100, 1000, 10000 અને લાખ, આ સંખ્યા પણ લાખ સુધીની છે, લાખના સ્થાનમાં છે 6, પછી 1000 અને 10000 ભેગા મળી થશે 59. અહીં તમે જોઈ શકો છો કે 100નું સ્થાન અને દશકનું સ્થાન ખાલી છે એટલે ત્યાં શૂન્ય મૂકેલું છે, અને એકમના સ્થાનમાં છે 3 એટલે એને લખાશે 6,59,003. શું લખાય, 6,59,003, બરાબર? ચલો એના પછી છે સંખ્યાના સ્થાન ગણો, તો એકમ, દશક, 100, 1000 અને 10000, આ સંખ્યા 10000વાળી છે એટલે પહેલી બે સંખ્યા ભેગી લખાશે અને વંચાશે, બરાબર? 1000 અને 10000ના સ્થાનની એ કઈ છે, 43, પછી છે 100ના સ્થાનમાં 2, અને એકમ અને દશક ભેગા મળી થશે 10 એટલે એને લખાશે 43,210. શું લખાય, 43,210. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, શબ્દમાંથી અંકમાં કેવી રીતે લખાય અને અંકમાંથી શબ્દમાં કેવી રીતે લખાય, દરેક જણાએ આ સિવાય તો ઘણી બધી સંખ્યાઓ આવે છે, આપણે ધ્યાનથી જોઈએ, તમે બરાબર સમજશો તો તમને સંખ્યાની શબ્દમાં અને અંકમાં લખતા આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં જે કંઈ મેં તમને 3 દાખલા સમજાવ્યા છે એ 3 દાખલા તમારે તારીખ વાર સાથે ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.